નમસ્કાર મિત્રો બુક માય ફ્રેન્ડ એટલે કે પુસ્તક મારા મિત્ર ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે કેવા પુસ્તકની વાત કરવાના છીએ જે પુસ્તકની બહુ ઓછા લોકોને ખબર છે અને જે પુસ્તકની બહુ ઓછા લોકોએ નોંધ લીધેલી છે હા આ એક એવું પુસ્તક છે કે જેને એવા બધા વિચારો એ સમયના ઇતિહાસમાં લોકો સમક્ષ વહેતા મૂક્યા હતા કે જેની આજે પણ જો વાંચીએ વિચારીએ તો જરૂર એ વિચારોને આજે પણ અમલમાં મૂકી શકાય એવા છે આ પુસ્તકનું નામ છે એક વૃદ્ધની વિચારપોથીમાંથી અને તેના લેખક છે શ્રી અનંતરાય પટણી આમ જોવા જઈએ તો શ્રી અનંતરાય પટણી લેખક કરતાં સંપાદક વધુ કહેવાય કારણ કે પોતાના પિતા શ્રી પ્રભાશંકર પટણીના વિચારો અને તેના કાર્યકાળ દરમિયાન જે વસ્તુઓ અને જે પ્રસંગો બન્યા અને પ્રભાશંકર પટણી પોતાની રોજનિશીમાં જે વસ્તુ લખતા હતા એ બધી જ વસ્તુ અને વિષય સામગ્રીનું સંપાદન તેના પુત્ર અનંતરાય પટણીએ કર્યું અને આપણને મળ્યું આ પુસ્તક જેનું નામ છે એક વૃદ્ધની વિચારપોથીમાંથી જો તમે પુસ્તક પ્રેમી હોય અને નવા નવા પુસ્તકો અને તેના લેખકોની અવનવી માહિતી મેળવવા માંગતા હોય તો તમે સાચા પ્લેટફોર્મ પર છો જલ્દીથી જલ્દી બુક માય ફ્રેન્ડ એટલે કે પુસ્તક મારા મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પ્રેસ કરીને અમારા તરફથી આવતી નવી નવી માહિતીને સૌથી પહેલાં માણો જાણો અને તમારા મિત્ર અને સ્નેહીજનો સુધી પહોંચાડો તો ચાલો શરૂઆત કરીએ એક નવા પુસ્તક પરિચયની અગાઉ જેમ મેં કીધું એમાં પુસ્તક શ્રી અનંતરાય પટણી દ્વારા સંપાદિત કરવામાં આવ્યું છે અને તેની પ્રથમ આવૃત્તિ શ્રી પ્રભાશંકર પટણીના ઓગણીસો અડત્રીસમાં થયેલા મૃત્યુ બાદ ઓગણીસો ઓગણચાલીસમાં તેના પુત્ર અનંતરાય પટણીએ ખાનગી વિતરણના આશયથી પ્રકાશિત કરી હતી ત્યારબાદ સિત્તેર વર્ષ જેવા દાયકા બાદ આ પુસ્તકની બીજી આવૃત્તિ ગુર્જર ગ્રંથ રત્નાલયે બે હજારને નવ દસની આજુબાજુમાં પ્રકાશિત કરી જે છસો ત્રીસથી પણ વધુ પાનાનું આ દળદાર પુસ્તક અને ચારસો પચાસ રૂપિયા જેટલી કિંમત ધરાવતું આ પુસ્તક લોકો સમક્ષ મળ્યું છે આ સમૃદ્ધ પુસ્તકના લખનાર શ્રી પ્રભાશંકર પટણી પણ કેટલા વિચારોથી અને ચરિત્રથી સમૃદ્ધ હતી એની એક આપણે ઝલક મેળવીએ અઢારસો બાસઠમાં મોરબી ગામે જન્મેલા પ્રભાશંકર પટણી પોતાના કાર્યભારને અંતે ઓગણીસો બેમાં ભાવનગર સ્ટેટનું દિવાનપદ સંભાળે છે ત્યારબાદ ઓગણીસો ઓગણીસમાં જ્યારે ભાવસિંહજી મૃત્યુ પામે છે ત્યારે તેના અવસાન બાદ જ્યારે તેના દીકરા એટલે કે ભાવનગર નરેશ કૃષ્ણકુમાર સિંહજી માત્ર સાત વર્ષના હોય છે અને સાત વર્ષે પોતાના પિતાની છત્રછાયા ગુમાવે છે તો જે પિતા તરીકે અને એક સાચા માવતર તરીકે જે કુમાર કૃષ્ણકુમાર સિંહજીને ઘડવામાં જે સિંહ ફાળો આપે છે એ વ્યક્તિ એટલે શ્રી પ્રભાશંકર પટણી પ્રભાશંકર પટણી એ વ્યક્તિ છે જેમણે ગાંધીજીને ગોળમેજી પરિષદમાં જતી વખતે પોતાનો સાથ આપ્યો હતો પોતે પણ ગાંધીજીની સાથે લંડન ગયા હતા આ એ જ પ્રભાશંકર પટણી છે જેમણે સૌરાષ્ટ્રમાં સૌથી પહેલાં કિસાન ઋણ નાબૂદી યોજના એટલે કે ખેડૂતોને ઋણમાંથી મુક્ત કરવાની યોજના એ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર અમલમાં મૂકી હતી અને આ સૌરાષ્ટ્રમાં મૂકાયેલી આ યોજના માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ આખા ભારતમાં પહેલીવાર આવું લાયક કાર્ય થયેલું હતું એટલે આપણે કહી શકીએ કે આ જે પ્રભાશંકર પટણી છે એ વિચારોથી કેટલા સમૃદ્ધ હશે એ સમયમાં ભાવનગર સ્ટેટમાં ચાની દુકાનો બંધ કરવામાં અને નવી દુકાનો નહીં ચાલુ કરવાની યોજના અને કાયદો પણ શ્રી પ્રભાશંકર પટણીએ અમલમાં મુકાવ્યો હતો તો આવા સમૃદ્ધ અને સાધુ પુરુષ શ્રી પ્રભાશંકર પટણી હતા જે પોતાના વિચારો અને પોતાની વાતોને એ સમયના છાપખાના એટલે કે સામાયિકમાં પોતાના નામ વગર એ દેશી રાજ્યોની વાતોને એમાં પ્રકાશિત કરતા હતા પરંતુ ત્યારબાદ આ બધી જ વાતો અને પ્રસંગોને તેમના પુત્રએ એક પુસ્તક સ્વરૂપે આપણી સમક્ષ મૂક્યું ત્યારે આપણને ખબર પડી કે આ એક ઐતિહાસિક ઘટના જ કહી શકાય અને જે વ્યક્તિ છે શ્રી પ્રભાશંકર પટણી જેને આજના તે વખતે તો લોકો જાણતા જ હતા પરંતુ ઇતિહાસના હાસ્યમાં ધકેલાઈ ગયેલું એ વ્યક્તિત્વ આજે લોકો સુધી પહોંચાડવું એ ખૂબ જરૂરી છે એ આશયથી જ મેં આ પુસ્તક પરિચયમાં એ શ્રી પ્રભાશંકર પટણીનું પુસ્તક એક વૃદ્ધની વિચારપોથીમાંથી તમારી સમક્ષ પુસ્તક પરિચય સ્વરૂપે મૂક્યું છે તમે પુસ્તકને વાંચો કે ના વાંચો એ અલગ વસ્તુ છે પરંતુ એ પુસ્તક વિશે તમે માહિતગાર હો પરિચિત હો એ એક મુદ્દાની બાબત છે તો એ મુદ્દાને લઈને જ મેં આ પુસ્તકનો પરિચય કરવાનું નક્કી કર્યું અને તમારી સમક્ષ આ પુસ્તક પરિચય મૂક્યો તો આ વાત થઈ શ્રી પ્રભાશંકર પટણીની પરંતુ હવે આપણે વાત કરીએ પ્રભાશંકર પટણીના આ પુસ્તકની આ પુસ્તક આમ જોવા જઈએ તો એ ચાર ભાગમાં વહેંચાયેલું છે એ ચાર ભાગ આ પ્રમાણે છે એનો સૌથી પ્રથમ પહેલો ભાગ એટલે રાજ્ય બંધારણ બીજો ભાગ છે રાજ્યનીતિ ત્રીજો ભાગ છે નરેન્દ્ર મંડળ અને સાર્વભૌમ સત્તા અને ચોથો વિભાગ છે સાદા સત્યો અને બીજા લખાણો હવે આમાં મારે એક વાત કરવી છે નરેન્દ્ર મંડળની જ્યારે દેશી રજવાડાઓ અસ્તિત્વમાં હતા એટલે કે ઓગણીસો સુડતાલીસમાં આપણને આઝાદી મળી એ પહેલાં જે દેશી રજવાડા હતા એ દેશી રજવાડાનો કાર્યભાર કેવી રીતે સંભાળવો એ રાજાઓનું શિક્ષણ કુંવરોનું શિક્ષણ કઈ રીતે આગળના ડિસિઝન એટલે કે કઈ રીતે ચુકાદા લાવવા કઈ રીતે વાટાઘાટો કરવી કઈ રીતે અંગ્રેજો સાથેની નીતિ ઘડવી એ બધી જ નીતિઓ માટેનું એક રાજાઓનું એક ખુદનું મંત્રીમંડળ હતું જે મંડળનું નામ હતું નરેન્દ્ર મંડળ નરેન્દ્ર મંડળથી બહુ ઓછા લોકો માહિતગાર હશે જો તમે નરેન્દ્ર મંડળ વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય નરેન્દ્ર મંડળ કેવી રીતે સ્થપાવ્યું નરેન્દ્ર મંડળની સંસદો અને સભાઓ ક્યાં ભરાતી હતી કોણ એના અલગ અલગ મંત્રીમંડળો હતા કોણ એના મંત્રીઓ હતા કયા રાજાઓ અને કયા લોકો એમાં વધુ રોલ પ્લે કરેલો છે એ બધી જ માહિતી આ નરેન્દ્ર મંડળમાં આપવામાં આવેલી છે તો આ પુસ્તકનો એક આર્દ્ર કહીએ એક એક બહુ મોટો ભાગ કહીએ કે જો પુસ્તક વાંચો તો તમને જાણવા મળે તો એ નરેન્દ્ર મંડળ વિશેની માહિતી છે ત્યારબાદ રાજ્ય વિશે જ્યારે પ્રભાશંકર પટણીએ ખૂબ સરસ લખેલું છે એટલે આજે મને એ પુસ્તકની આ વાત કરવી ગમશે જેમાં લખેલું છે કે રાજ એટલે પ્રકાશુ અને રાજા એટલે પ્રકાશ પાડનાર રાજા કૃષ્ણ પક્ષના નહીં પરંતુ શુક્લ પક્ષના ચંદ્ર જેવા હોવા જોઈએ પ્રજાતંત્ર હોય કે રાજતંત્ર અથવા તો ગમે તે તંત્ર હોય પણ જો એ તંત્ર પ્રજાને સુખ આપતું ના હોય તો એ તંત્ર ખરેખરું રામ રાજ્ય નથી એક રામ રાજ્ય વિશે પણ આ પુસ્તકમાં ખૂબ સરસ વાત કરવામાં આવેલી છે એ પણ અહીંયા હું ટાંકું છું તમારી સમક્ષ રામ રાજ્ય પદ્ધતિનો ઉચ્ચાર એ રામ રાજ્ય લાવી શકે નહીં એ માટે તો રાજાઓએ રામ બનવું પડે રામની માફક પ્રજાને પાળવી પડે રામની માફક દુષ્ટોને દંડ દેવો પડે અને રામની માફક પોતાના જાતીય કુટુંબનો સ્ત્રી સુદ્ધાનો લોક સંતોષને માટે ભોગ આપવો પડે વૃદ્ધ માતા પિતાને સત્તા છતાં અધીન રહેવાની તૈયારી રાખવી પડે છતાં જેમ પ્રભુ અદૃશ્ય રહી ભય ઉપજાવ્યા વગર વિશ્વાસ અને પ્રેમ ઉત્પન્ન કરે છે તેમ સત્તાનું શરીર છતાં રાજાએ લોકોમાં નિર્ભયતા વિશ્વાસ અને પ્રેમ ઉત્પન્ન કરવો પડે રામ રાજ્ય આ જમાનામાં પણ સ્થપાઈ શકે એ અસંભવિત નથી તો આવી વાતો અને આટલા વિચારોથી સમૃદ્ધ આ પુસ્તક છે તો આટલી વાતથી જ આપને ખબર પડી જાય કે આ પુસ્તક કેટલું સમૃદ્ધ હશે અને તમે આ પુસ્તકને વાંચી શકો છો બીજું આ પુસ્તક વિશે મને કહેવું ગમશે કે પ્રભાશંકર પટણી સકારાત્મક વલણ ધરાવતા હતા એટલા ગ્રંથમાં તેમણે અનેક સલાહ સૂચનો આપ્યા છે જેનો ઉપયોગ આજના આપણા શાસકોને સહાયરૂપ થઈ શકે એમ છે જેમ કે ચોરોથી પ્રજાનું રક્ષણ કરવું ચોરો રાત્રિચર હોય છે અને આ જે વાક્ય હું જે બોલું છું હવે જે બોલું છું એ ખૂબ જ ચોટદાર વાક્ય છે જો તમે એના પર વિચાર કરો ને તમને ખબર પડે કે ના એ એક વાક્યમાં જેમ ગાગરમાં સાગરની શ્રેણી હોય એમ એક એક વાક્ય આખા આખો વિષય વસ્તુ તમને જણાવી દેશે વાક્ય એવું છે કે ચોરો રાત્રિચર હોય છે જ્યારે રાજ્યના અધિકારીઓ ધોળે દિવસે તસ્કર બની શકે છે આ સિવાય જો આ પુસ્તક તો આમ જોવા જઈએ ને તો ઓગણીસો ઓગણચાલીસમાં લખાયેલું છે એટલે તો ઘણા બધા વર્ષો પહેલાં પુસ્તક લખાયેલું છે એટલે આ પુસ્તકમાં જે વિચારો આપવામાં આવેલા છે જે લેખો આપવામાં આવેલા છે એ સમયના લેખો છે પરંતુ એ સમયના પ્રશ્નો અને એ એ સમયની પ્રશ્નની ઉત્તર અથવા તો એ સમયની પ્રશ્નોત્તરી હતી અથવા તો એ સમયના જે પ્રશ્નો હતા એના સવાલો અને એના ઉકેલ આપેલા છે પરંતુ આ લેખોમાં પ્રગટ થયેલા વિચારો માનવ જીવનના શાશ્વત પ્રશ્નો પર પ્રકાશ પાડે છે એટલે કે કાલનો હોય આજનો હોય કે આવતીકાલનો એ શાશ્વત જે પ્રશ્નો છે શાશ્વત પ્રશ્નો પર આ લેખો અને તેના જવાબો આ લોકો પર પ્રકાશ પાડે છે એટલે તમે એને એ પ્રશ્નો અને એ જવાબો અને એ ઉકેલોને તમે આજના લાઇફસ્ટાઈલ અને આજના પણ મૂંઝવણ ભરેલા પ્રશ્નો સાથે પણ તેનો ઉકેલ મેળવી શકો છો બીજો આજના બદલાયેલા સમયમાં પણ આ પ્રશ્નોની પ્રસ્તુતતા પહેલાં જેટલી જ રહેલી છે રાજ્ય વહીવટ અને રાજનીતિના સંદર્ભમાં આ વિચારો આજના સમયમાં પણ એટલા જ ઉપકારક અને ઉપયોગી છે જો તેમાંથી પ્રેરણા લઈ અમલ કરવામાં આવે તો અને આજે પણ એવું છે આજે પણ કોઈપણ વસ્તુ કોઈ પણ નિયમ કોઈ પણ ટેવ હોય એના પણ જ્યાં સુધી અમલ કરવામાં ના આવે એના પર કંઈ કામ કરવામાં ના આવે ત્યાં સુધી એનું આપણે જેવું જોઈએ એવું રિઝલ્ટ મેળવી શકતા નથી એટલે અહીંયા પણ એવું છે કે જે વિચારો અને જે લખાણો જે વાતો કરેલી છે એ વાતો પર તમારે વિચારવું પડે મનન કરવું પડે અને તેમાંથી એ અર્ક લઈને તમારા જીવનમાં ઉતારવો પડે અને એને તમારે એ રીતે જીવન જીવવું પડે તો તમે એમાંથી કંઈક લીધું છે અને અપનાવ્યું છે અને એનું સા સાબિત અને સાકાર કર્યું છે એ રીતે કહી શકાય તો એક વૃદ્ધની વિચારપોથીમાંથી જે પુસ્તક છે એ પુસ્તક વિશેનો પુસ્તક પરિચય આપણે મેળવ્યો તે સાથે તેના લેખક શ્રી અનંતરાય પટણી અને તેના પિતા કે જેના શબ્દો અને પ્રસંગોથી ભરપૂર આ પુસ્તક છે તો એ શ્રી પ્રભાશંકર પટણી વિશે પણ આપણે માહિતી મેળવી તો આ પ્રભાશંકર પટણી અને તેના પુસ્તકોની જે વાત આપણે કરી એ વાત ઉપરથી તમને એટલું તો ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે એક સમૃદ્ધ પુસ્તકના લેખક અને એક સમૃદ્ધ પુસ્તકને એક ઇતિહાસના હાસ્યમાં ધકેલી દીધું છે તો ચાલો ફરીથી આ પુસ્તક અને આ પુસ્તકના લેખકને આપણા યુવા પેઢી અને યુવા વર્ગ સુધી પહોંચાડીએ અને આ પુસ્તક પરિચય આખું પુસ્તક ના વાંચે તો કંઈ નહીં પરંતુ આ પુસ્તક પરિચયને સાંભળે જુએ અને તેમાંથી કોઈક માર્ગદર્શન લઈને જો રસ પડે વધુ રસ પડે વધુ જાણવું હોય કે રાજ્ય વહીવટ એ સમયનો કેવું હતું એ વખતનું નરેન્દ્ર મંડળ કેવું હતું એ વખતના રાજતંત્ર કેવા હતા તો મિત્રો એ પુસ્તકને તમે વસાવી શકો છો અને વાંચી શકો છો આ ઉપરાંત આ પુસ્તક મને ખબર છે ત્યાં સુધી એની પીડીએફ કોપી અત્યારની જે બે હજાર ને દસમાં જે પુસ્તક બીજી આવૃત્તિના સંસ્કરણ સ્વરૂપે આવ્યું એ પુસ્તક તો નહીં પરંતુ ભાવનગર પ્રેસમાં જ્યારે ઓગણીસો ઓગણચાલીસમાં અનંતરાય પટણીએ જ્યારે આ પુસ્તકને પ્રકાશિત કર્યું ખાનગી વિતરણ માટે તો એ જે હસ્તપ્રદ છે એ જે ક પુસ્તકની કોપી છે એ પીડીએફ સ્વરૂપે તમને ઇન્ટરનેટ પર મળી જશે તો આ છસો પેજનું પુસ્તક જો તમારે વસાવવું ના હોય પણ તમારે જો એને ફ્રીમાં વાંચવું હોય પીડીએફ વાંચવી હોય તો તમે એ તમને ઓનલાઈન મળી જશે તો તમે એ વાંચીને પણ તમે એનો ખ્યાલ મેળવી શકો છો કે આ પુસ્તક કઈ કક્ષાનું છે તો એ સાથે જ આપણે આ પુસ્તક પરિચયને અહીંયા વિરામ આપીએ છીએ અને ફરી મળીશું નવા પુસ્તકના પરિચય સુધી ત્યાં સુધી આવજો વાંચો અને વંચાવો ફરી મળીશું